नमस्कार, હું છું તન્વી, તમે જોઈ રહ્યા છો ચેનલ સુરતના સ્પીડ ન્યૂઝ। પીએમ મોદીના માતા હીરાબાનું સવારે 3:30 કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે। સતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ પીએમ નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસન સ્થિત તેમના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા। ત્યારબાદ વડાપ્રધાને માતાને અંતિમ સંસ્કાર આપ્યા હતા, ત્યારે સુરતમાં શાળાના બાળકોએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સુરતના લીંબાયત સ્થિત કમરૂનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડોક્ટર સલીમ અલી ઉર્દ પ્રાથમિક શાળા ક્રમાંક 231માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને 2 મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરાબાની તસવીરને લઈને પ્રાર્થનામાં ઊભા હતા અને ઈશ્વર હીરાબાની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તો બીજી તરફ સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તમામ નર્સિંગ સ્ટાફના લોકો એકઠા થયા હતા અને હીરાબાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભાગળ વિસ્તારમાં આવેલ વાસણની દુકાનમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી। ભાગળ પર આવેલ મહાવીર મેટલ્સ નામની વાસણની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી। જો કે વહેલી સવારે આગ લાગતા આસપાસના રહીશો જ્યારે દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા ત્યારબાદ ખબર પડી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। દુકાનમાં ત્રીજા માળે લાગેલ આગ જોત જોતામાં આખી દુકાનમાં પ્રસરી ગઈ હતી। ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે ઘટનામાં દુકાનમાં રાખેલ વાસણો બળીને ખાક થઈ ગયા હતા। આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી છે। સુરતના સિટી લાઇટ વિસ્તારમાં રહેતી મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેટ બેન્કિંગથી રૂપિયા ટ્રાન્સફર કરવા જતા 6.16 લાખની છેતરપિંડીનો ભોગ બની હતી। તેણીએ ગૂગલ પર બેંકના કસ્ટમર કેરનો નંબર જોઈને ફોન કરતા ફ્રોડનો શિકાર બની હતી। આ ઘટનામાં સાયબર સેલે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાઈ છે। મહિલાએ 16 જુલાઈના રોજ પોતાના પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૈસા ટ્રાન્સફર ન થતાં ગૂગલ પર બેંકનો કસ્ટમર કેર નંબર શોધી વાત કરી હતી, જેમાં સામેવાળી વ્યક્તિએ ટેક્સ્ટ મેસેજ પર વિગતો ભરવા જણાવ્યું હતું। મહિલાએ મેસેજમાં આવેલ લિંક ખોલતા જ બેંક ખાતામાંથી 6.16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા। સુરતના એક ફરિયાદીને પંજાબ નેશનલ બેંકમાં તેઓ ઇન્ટરનેટ બેન્કિંગથી પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ કરેલું, પરંતુ તેઓને તે ટ્રાન્ઝેક્શન ફેલ જતા તેઓને તાત્કાલિક પંજાબ નેશનલ બેંકનો કસ્ટમર કેર નંબર શોધવા માટે તેઓએ ગૂગલ ઉપર સર્ચ કરેલું। ત્યારબાદ જેમને પ્રથમ નંબર મળ્યો તે નંબરનો કોન્ટેક કરીને તે નંબરે અલગ અલગ લિંક મોકલી, જે લિંક ક્લિક કરતા ગૂગલ ક્રોમમાં પણ પંજાબ નેશનલ બેંકનું પેજ ખોલ્યા બાદ તેઓએ પોતાની બેન્કિંગ ડિટેલ્સ અંદર નાખી હતી, જેમાં તેઓ સાથે 6,16,000 રૂપિયાનું ફ્રોડ થયેલું હતું। વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે। સરકારે ચીન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા અને જાપાનથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે। કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન્સ મુજબ ગુજરાતના અમદાવાદ અને સુરત એરપોર્ટ પર ઉપરોક્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે। 2 વર્ષ પહેલા સલાપુરપુરા રેશમવાડ ખાતે 8 માસની બાળકીના રડવાથી ઊંઘ બગડવાથી ગુસ્સામાં આવીને બાળકીના પિતાએ જ બાળકીને માથા છાતીમાં જોરજોરથી મુક્કા મારી, ધક્કો મારીને નીચે પાડી દઈ હત્યા કરી નાખી હતી। ત્યારે આ કેસમાં 24 વર્ષે આરોપી પિતાને એડિશનલ સેશન જજ પ્રણવ એસ દવે માસૂમ બાળકીની હત્યા કેસમાં દોષી ઠેરવી આજીવન કેદ અને ₹25,000 દંડનો અને ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે। છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેને લઈને તિબેટિયન બજારમાં ઘરાકી જોવા મળી રહી છે। દર વર્ષે તિબેટિયનો દિવાળી પહેલાં સુરતમાં આવી જાય છે અને તેમના સ્ટોલ લગાવી દે છે, પણ આ વખતે ડિસેમ્બર પૂરો થવા છતાં ઠંડી જોઈએ તેવી પડી રહી નથી, જેને લઈને તિબેટિયનો ચિંતામાં હતા। પણ છેલ્લા 1 અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધતા તિબેટિયન બજારમાં ખરીદી નીકળી છે અને લોકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। સુરતમાં સાયબર ક્રાઇમનો કિસ્સો સામે આવ્યો છે। એક વ્યક્તિને માતાના લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલાતા હોવાની ખોટી ઓળખ આપી તેની પાસે અલગ અલગ ચાર્જ પેટે 77 લાખ જેટલી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી।
ભારતીય વીમા વિનાયમક અને વિકાસ પ્રાધિકરણના લેટર પેડ પર નોટિસ ઓફ ફંડ ક્લિયરન્સનો બનાવટી લેટર ફરિયાદીને મોકલીને વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીની માતાની પોલિસીના 16,28,220 રૂપિયા આપવાના બદલામાં અલગ અલગ ચાર્જ પેટે કુલ 77,00,000 રૂપિયા જેટલી માતબર રકમ ફરિયાદીના ખાતામાંથી પડાવી લીધી હતી. જો કે અંતે ફરિયાદીને આ બાબતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આપી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરીને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે છેતરપિંડી કરનારા બંને આરોપી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં છે, તેથી પોલીસે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જઈ વિનય ગુપ્તા અને ઋષભ ગુપ્તા નામના બંને ઈસમોની ધરપકડ કરી સુરત લાવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીને કુછ સાલ પહેલે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કી પોલિસી લી થી, જીસકી મેચ્યોરિટી યર 2022 મેં થા. ઉસમે ઉનકો 16,28,000 મિલને વાલે થે. ગત 9 મહિને મેં સુરત કે ફરિયાદી કો એક કોલ આયા, જો મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની સે બોલ રહે થે વૈસી ફેક આઈડેન્ટિટી દે કે ઓર વીમા લોકપાલ સે બોલ રહે વૈસા વિશ્વાસઘાત કે રૂપ મેં એક કોલ કિયા ગયા થા ઓર ઉનકે પાસ સે અલગ અલગ ચાર્જિસ કે તહત કુલ 77,03,039 રૂપીઝ લે કે ઉનકે સાથ વિશ્વાસઘાત ઓર છેતરપિંડી કી ગઈ.